જ્ઞાન સહાયકના વિરોધમાં શરૂ થયેલી દાંડી યાત્રાનો આજે અંતિમ દિવસ છે અને આ રેલી આજે પ્રાંતિજ ખાતેથી પસાર થઈ રહી છે અને ગાંધીનગર તરફ કૂચ કરી રહી છે. ત્યારે આપણે ડાયરેક્ટ યુવરાજજી સાથે વાત કરીશું. યુવરાજજી, આજે આ યાત્રાનો છેલ્લો દિવસ છે અને ગાંધીનગર આ રેલી છે તે કૂચ કરી રહી છે. ખાસ કરીને અત્યારે પ્રાંતિજ ખાતે અમે પહોંચ્યા છીએ અને બપોરના 2:30 વાગ્યાના સમય આસપાસ અમે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી છે ત્યાં મહા મોટું સંમેલન કરવા જઈ રહ્યા છીએ અને આ મહાસંમેલનમાં હજારો ગુજરાતના બેરોજગાર યુવાનો જોડાવાના છે અને તેની સાથે સાથે અમે સરકારને એક અંતિમ તક આપી રહ્યા છીએ કે આ તકે એ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ કરી અને કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરે, નહીંતર આવનાર દિવસોમાં અમે જેલ ભરો આંદોલન કરવામાં પણ ખચકાશું નહીં. આવનાર દિવસોમાં અમે સવિનય કાનૂન ભંગ કરતાં પણ સંકોચ નહીં રાખીએ અને તમામ જેટલા પણ સરકારી કાર્યક્રમો થાય છે એ સરકારી કાર્યક્રમનો અમે સંપૂર્ણ રીતે બહિષ્કાર કરીશું. શિવરાજજી, અગાઉ પણ વિદ્યાર્થીઓ જ્યારે ગાંધીનગર પહોંચ્યા હતા, શિક્ષક દિવસ હતો, તેમને ઢસાડવામાં આવ્યા હતા, અટકાયત કરવામાં આવી હતી. આજે ફરીથી એ જ ગાંધીનગર તરફ કૂચ થઈ રહી છે. આજે ફરીથી અમે ગાંધીનગર જ્યાં છે, ગુજરાતનું જે હૃદય છે ગાંધીનગર છે અને જ્યાંથી આખી ગુજરાતની ધરા જે સંભાળે છે, વિધાનસભા પણ ત્યાં જ આવેલી છે. તો આવનાર દિવસોમાં અમે આવા જે જ્ઞાન સહાયક જે પ્રોજેક્ટ છે રદ કરવામાં નહીં આવે અને ખાસ કરીને તમે જે વાત કરી કે 5 સપ્ટેમ્બરે જે મહિલાઓ હતી એને ખસેડવામાં આવી હતી, શિક્ષક દિવસના દિવસે જ જે મહિલાઓ છે, જે જગદંબાઓ છે, આજે તમે જોઈ શકો છો કે નવલા નોરતા ચાલી રહ્યા છે અને મોટા પ્રમાણમાં અમારી સાથે મહિલાઓ જોડાણી છે, તો આ જગદંબાઓને પણ ગરબા રમવાની ઈચ્છા હોય, પરંતુ આ જે નામાલી જે સરકાર છે એને ગરબાની જગ્યાએ અત્યારે રોડ ઉપર આંદોલન કરવા ઉપર મજબૂર કરી નાખ્યા છે. તો આવનાર દિવસોમાં યાદ રાખજો, આ જે શિક્ષણ મંત્રી છે કે આ જે મંત્રીઓ જેને પણ આ કાળો કાયદો બનાવ્યો છે એનો ગરબો ઘરે આવતા વાર નહીં લાગે. આજે જો દાંડી યાત્રાને અટકાવવામાં આવે, ઢસડવામાં આવે, તો શું વિદ્યાર્થી પણ પ્રકારે અમારી દાંડી યાત્રામાં કોઈ પ્રકારની અટકાયત કરવામાં આવી તો આવનાર દિવસોમાં જેલ ભરો આંદોલન માટે પણ તૈયાર રહેજો. અને જે રીતે ગાંધીજીએ હિંદ છોડો આંદોલન કર્યું હતું અને જે નારો આપ્યો હતો કરો યા મરો, ડુ ઓર ડાય, અમે પણ એ મરણીય પ્રયાસ કરી અને સરકારના જે વિધાનસભાના પાયા છે એને પણ હલબલાવી નાખીશું. અને જે અત્યારે ખાસ કરીને જે વિદ્યાર્થીઓની માંગ છે, વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે હેરાન પરેશાન કે અડચણ અથવા તો કોઈ પ્રકારની અટકાયત કરવામાં આવશે તો આગળના દિવસોમાં એનું કહી શકાય પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. તો આ હતા યુવરાજજી, જેમણે ચીમકી ઉચ્ચારી દીધી છે કે જો અમારી અટકાયત કરવામાં આવશે તો આગામી દિવસમાં તેઓ તૈયાર રહી જાય. હવે જોવાનું રહ્યું કે આજે દાંડી યાત્રા છે તે ગાંધીનગર તરફ કૂચ કરી રહી છે અને ત્યાં કયા પ્રકારના દ્રશ્યો સર્જાય છે. દાંડી યાત્રાના પલપળના અપડેટ જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.